તો દોસ્તો, સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે વાત કરવાના છે પાવાગઢ વિશે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક આવેલું આ પ્રાચીન નગર મહાકાળી માના લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. પાવાગઢમાં આવેલું મહાકાળી માતાનું મંદિર જમીનથી 1500 ફૂટની ઊંચાઈએ આવેલું છે. પાવાગઢમાં ઘણા ઐતિહાસિક પ્રાચીન સ્મારકો, પ્રાચીન કિલ્લાઓ, રાજાના મહેલો અને ઘણા બધા પ્રાચીન સ્થળો આવેલા છે, જેના લીધે પાવાગઢ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળેલું છે. તો આજના વિડીયોમાં આપણે પાવાગઢના રસ્તા વિશે વાત કરીશું, એટલે પાવાગઢ નીચેથી જે માછી સુધીનો રસ્તો છે તે રસ્તા વિશે વાત કરીશું અને તમને તે રસ્તામાં શું શું જોવા મળે છે અને કઈ રીતનો રસ્તો છે તે આપણે જોઈશું. તો જો તમને આપણો આ ઇન્ફોર્મેટિવ વિડીયો ગમે તો જલ્દીથી આપણી આ યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવા જ નવા નવા ધાર્મિક મંદિરોના માહિતીથી ભરપૂર વિડીયો જોવા મળે. તો દોસ્તો, શરૂ કરીએ આજની આપણી આ સફર. તો પહેલાં જ તમને અહીં શરૂઆતમાં આ ગેટના દર્શન થશે. તો દોસ્તો, હવે આપણે વાત કરીએ કે તમે નીચે પાવાગઢથી ઉપર માછી સુધી કઈ રીતે જઈ શકો. તો દોસ્તો, જો તમે તમારું પ્રાઇવેટ વાહન લઈને આવ્યા હોય તો તમે તમારું પ્રાઇવેટ વાહન લઈને પણ ઉપર જઈ શકો છો. ઉપર માછી પાર્કિંગની પણ સુવિધા છે. અને દોસ્તો, બીજા બે ઓપ્શન છે કે તમે બસની અંદર પણ જઈ શકો છો. નીચે પાવાગઢ બસ સ્ટેન્ડ આવેલું છે અને ત્યાંથી ઉપર માછી સુધીની બસ ભરવામાં આવે છે. અને બીજો એક ઓપ્શન છે કે તમે નીચેથી ભાડે ગાડીમાં જઈ શકો છો, જેનું ભાડું ફક્ત 40-50 રૂપિયા છે અને બસનું ભાડું 15-20 રૂપિયા છે. તો તમારી પાસે 3 ઓપ્શન છે ઉપર જવા માટે. તો દોસ્તો, હવે આપણે આ રસ્તાની વાત કરીએ. તો દોસ્તો, રસ્તો તમે જોઈ શકો છો, આ આખો રસ્તો વળાંકોથી ભરપૂર છે. જ્યારે પણ તમે આ રસ્તા ઉપર મુસાફરી કરો છો તો તમને ડર પણ લાગશે અને થોડી મજા પણ આવશે. તો દોસ્તો, તમે જતા જતા અહીંથી પાવાગઢનો સુંદર નજારો જોઈ શકો છો, જે તમને સામે દેખાઈ રહ્યો છે. અને દોસ્તો, રસ્તામાં તમને ઘણા પ્રાચીન કિલ્લાઓ, પ્રાચીન દરવાજાઓ અને ઘણી બધી પ્રાચીન જગ્યાઓ પણ જોવા મળશે, જેની અંદર 7 કમાન, ખુફિયા મહેલ, 7 મંજિલા અને ઘણા બધા પાવાગઢના દરવાજાઓ જે તમને આ રસ્તામાં જોવા મળે છે. અને દોસ્તો, જો તમે ચાલતા નીચેથી પાવાગઢ જાઓ છો તો તમારા ચાલવા માટેની વ્યવસ્થા પણ કરેલી છે. તમે જે આ બાજુમાં એંગલ મારેલી જોઈ રહ્યા છો તે વ્યવસ્થા ચાલતા જતા લોકો માટે કરવામાં આવી છે, જેથી તેમને પાવાગઢ ચાલતા ચડતી વખતે કોઈ પણ વાહનથી નુકસાન ન પહોંચે તેના માટે આ જાળીની બોર્ડર મારી દેવામાં આવી છે. જેથી તમે ચાલતા ઉપર જાઓ છો તો તમારે આ જાળીની અંદર ચાલવાનું છે. અને દોસ્તો, બીજી એક વાત કે તમે થોડા અંતરે જશો એટલે પછી તમને અહીં વિસામો પણ જોવા મળે છે. તો દોસ્તો, અહીં તમને રસ્તામાં એક સૂર્યચંદનમણી કરીને વિસામો જોવા મળશે, જ્યાં પાવાગઢ આવતા માતાજીના ભક્તોને એકદમ ફ્રી ભોજન આપવામાં આવે છે. તો તમે અહીં આ રસ્તા ઉપર ભોજનનો લાવો પણ લઈ શકો છો. અને દોસ્તો, બીજી એક વાત કે જો તમે ફોટો લવર છો તો અહીં આ રસ્તા ઉપર ઘણા એવા ફોટો પોઈન્ટ પણ આવેલા છે, જ્યાં તમે તમારું ફોટો શૂટ પણ કરી શકો છો. તો દોસ્તો, જે વિસામાની વાત કરતા હતા તે તમે સામે જોઈ શકો છો. આ છે સૂર્યચંદનમણી વિસામો અન્નક્ષેત્ર. તો જ્યારે પણ તમે આવો તો અહીં પ્રસાદ લેવાનો ભૂલતા નહીં. તો દોસ્તો, આ હતી આ રસ્તા વિશે બધી માહિતી. તો આગળ તમે વિડીયોમાં આપણો રસ્તો જુઓ અને જો તમને આપણો આ વિડીયો ગમી ગયો હોય તો જલ્દીથી આપણી આ મયુર બ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો,
જેથી તમને આવા જ નવા નવા ધાર્મિક વિડીયો જોવા મળે.